ગાંધીનગરના મરસામાં નકલી નોટોનો પર્દાફાશ થયો છે. પોલીસે 23 લાખની નકલી નોટ ઝડપી છે. માણસાના ગ્રામ ભારતી પાસે પકડાઈ છે નોટ. 23 લાખની નોટ સાથે એકની ધરપકડ પણ કરવામાં આવી છે. તો માણસાના ગ્રામ ભારતી પાસે પકડાઈ છે આ નકલી નોટો. 23 લાખની નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. આખરે આ વ્યક્તિ કોણ છે, ક્યાંથી લાવ્યો હતો આ નોટ, 23 લાખની નોટ લઈને તે ક્યાં જતો હતો, કોને આપવાની હતી, આ તમામ બાબતે તપાસ થઈ રહી છે. 23 લાખની નોટ સાથે તે ઝડપાયો છે. તો નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો છે. અસલીના બદલામાં નકલી નોટો પધરાવવામાં આવી રહી છે. તો પોલીસે 23 લાખની નકલી નોટ ઝડપી પાડી છે. માણસાના ગ્રામ ભારતી પાસે પકડાઈ છે આ નોટ. 23 લાખની નોટ સાથે એકની ધરપકડ. તો આ વ્યક્તિ કોણ હતો અને કયા લોકોને તે આપવા જતો હતો, 23 લાખ રૂપિયા કોની સાથે આ વેપાર ચાલી રહ્યો હતો નકલી નોટોનો, તે અંગે તપાસ થઈ રહી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા છે. નકલી નોટો બનાવવાનું સાહિત્ય ઝડપાયું છે. એકના ડબલ કરી આપવાની આપતા હતા લાલચ અને છેતરપિંડી કરતા 4 આરોપી ઝડપાયા છે. પથિકાશ્રમ પાછળથી જ ચારેને ઝડપી પડાયા છે. તો ગાંધીનગરના યુવકને લગાવ્યો છે ચૂનો. 4.50 લાખનો ચૂનો લગાવ્યો છે. પોલીસે 7.92 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. 4 આરોપી પાસેથી સાહિત્ય મળ્યું છે. 2000ની નકલી નોટ બનાવવાનું સાહિત્ય મળી આવ્યું છે. તો પોલીસે 7.92 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડ્યા છે. નકલી નોટો બનાવવાનું સાહિત્ય ઝડપાયું છે. તો બીજી તરફ 23 લાખની નકલી નોટો ઝડપાઈ છે. આ તરફ 4 લાખનો ચૂનો લગાવ્યાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસે 7.92 લાખની મત્તા પણ જપ્ત કરી છે. તો કોરોના છે છતાં પણ હજુ લોકો સુધરતા નથી, ભીડ લગાવી રહ્યા છે. વાત આ ભીડની. બનાસકાંઠામાં ભાજપના રક્તદાન કેમ્પમાં નિયમો નેવે મુકાયા. પાલનપુરમાં ભાજપના રક્તદાન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સના ધજા ઉડ્યા. ભાજપ આગેવાનોની હાજરીમાં જ નિયમો તૂટ્યા હતા. જે નેતાઓ લોકોને સુફિયાણી સલાહ આપે છે તે જ નેતાઓ ઉજવણીમાં ભાન ભૂલી ગયા. ભીડ જમાવી હતી, જોઈ લો આ દ્રશ્યો. તો ભાજપ આગેવાનોની હાજરીમાં જ નિયમો તૂટ્યા છે. બનાસકાંઠામાં ભાજપના રક્તદાન કેમ્પમાં ભીડ ઉમટી હતી અને લોકોએ ભીડ જમાવી હતી. આ અંગે જ સંવાદદાતા આનંદ જયસ્વાલ પાસેથી વધુ માહિતી મેળવીશું. જી આનંદ, જે નેતાઓ લોકોને શીખ આપે છે એ જ નેતાઓ નિયમોનું પાલન નથી કરતા. જી સંધ્યા, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. હજુ પણ રોજે રોજ 100થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. તેમાં પાલનપુરની અંદર કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થયે ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં ભાજપના જ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોવાનું સામે આવ્યું છે. અહીં 70 થી 80 જેટલા ભાજપના લોકો એકઠા થયા છે અને કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નથી. એક તરફ સરકાર અને તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે કોરોના વાયરસને કંટ્રોલમાં લાવવા માટે, તો બીજી તરફ આ નેતાઓ આ ઉજવણીને ભાન ભૂલ્યા છે. કોરોના મહામારીની અંદર સોશિયલ ડિસ્ટન્સ કોઈ પણ પ્રકારનું પાલન કર્યું નથી. જે નેતાઓ સુખ્યાની વાતો કરે છે, જે નેતાઓ લોકોને સલાહ આપે છે, એ નેતાઓ જ અહીંયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા હતા, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જી, આપનો આભાર આનંદ અમારી સાથે જોડાવા બદલ. તો આણંદમાં પણ આવું જ જોવા મળ્યું હતું. ભાજપનો રક્તદાન કેમ્પ અને રક્તદાન કેમ્પમાં ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના કાર્યકરોના ટોળા ઉમટ્યા હતા. તો ક્યાંક આ સેવા ભારે ન પડે. બનાસકાંઠામાં પણ રક્તદાન કેમ્પમાં જ લોકોની ભીડ જોવા મળી હતી, કાર્યકર્તાઓની ભીડ. આણંદમાં પણ આવા જ દ્રશ્યો. તો લોકો સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા અને સામાન્ય લોકોને સલાહ આપતા હોય છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો. આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. બનાસકાંઠા અને આણંદના દ્રશ્યો છે. નેતાઓની હાજરીમાં જ નિયમો તૂટી રહ્યા છે. ઉજવણીમાં એટલા પણ મસ્ત ન થઈ જવું જોઈએ કે આપણે કોરોનાને ભૂલી જઈએ. તો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આપ જોઈ શકો છો કે કેટલી ભીડ છે. કાર્યકર્તાઓ ભીડ જમાવી રહ્યા છે, નેતાઓની હાજરી પણ છે ત્યાં. તેમ છતાં પણ
કોઈ નેતા રોકવા ટોકવા માટે તૈયાર નથી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો ને આટલી બધી ભીડ ભેગી જ કઈ રીતે થઈ શકે એ એક મોટો સવાલ છે. સામાન્ય લોકોને લગ્ન પ્રસંગ હોય તો પણ જો 50થી વધુ લોકો ભેગા થયા હોય તો તેમની સામે એક્શન લેવામાં આવે છે અને અહીંયા આપ જોઈ લો કેટલા લોકો ભેગા થયા છે. શું આ ભીડ કોરોના નહીં ફેલાવે તો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ આયોજન સાથે જ આ ઉજવણી સાથે લોકો ભૂલી ગયા કે કોરોના હજુ ગયો નથી. નેતાઓની હાજરીમાં જ નિયમો તૂટી રહ્યા છે અને તેઓ નિયમો તોડી પણ રહ્યા છે. તો આણંદ અને બનાસકાંઠાના આ દ્રશ્યો છે જ્યાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવામાં ક્યાંક ભૂલ ન થવી જોઈએ કારણ કે કોરોના હજુ ગયો નથી. મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ કોરોનાના લીધે ભાજપ નહીં કરે.